नमस्कार विद्यार्थी मित्रों, फरीवार एक बार वीडियो लेक्चर में आप सर्व विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। હવે આપણે ગયા તાસની અંદર એકમ નંબર 4 કે ભાઈ પાઠ નંબર 4 એનું નામ છે ભૂકંપ અને જ્વાળામુખી વિશે અભ્યાસ કર્યો છે, જેની અંદર ભૂસંચલન કોને કહેવામાં આવે છે, ભૂકંપ કોને કહેવામાં આવે છે, ભૂકંપ કેન્દ્ર કોને કહેવામાં આવે છે, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવામાં આવે છે અને પ્રાથમિક મોજા કોને કહેવાય, મધ્યમ મોજા કોને કહેવાય, એ બધી વાત છે તે આપણે ગયા તાસની અંદર અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ હવે આજના તાસની અંદર આપણે ભૂકંપ આલેખક અને ભૂકંપના જે કાય મોજા છે, અહીંયા જો ભૂકંપ આલેખક એને આપણે ભૂકંપ જે કાય આવે છે એ કેટલી તીવ્રતાએ આવ્યો તો અને ભૂકંપ માપવા માટે જે કાય એની તીવ્રતા છે એને રિક્ટર સ્કેલની અંદર માપવામાં આવે છે અને જે કાય છે એ આ ભૂકંપ માપવા માટેનું જે કાય યંત્ર છે એને આપણે સિસ્મોગ્રાફ એવા નામથી ઓળખીએ। तो આજના તાસની અંદર જે કાય આ યંત્ર દોરવામાં આવ્યું છે જેને આપણે ભૂકંપ આલેખક એવું ગુજરાતીની અંદર જ્યારે ઇંગ્લિશની અંદર એને સિસ્મોગ્રાફ એવા નામથી ઓળખીએ છીએ, તો એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ સિસ્મોગ્રાફ છે એના ઉપરથી આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ ભૂકંપની તીવ્રતા કેટલી હતી, કયા સ્થળે ભૂકંપ અનુભવાયો અને આ જે કાંઈ ભૂકંપ આલેખક છે એની કામ કરવાની પદ્ધતિ કઈ રીતની છે, એ કઈ રીતનું કામ કરે છે એના વિશે છે એ આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો આજના તાસની અંદર આપણે શરૂઆત કરીએ એ પહેલા આપણે ગયા તાસની અંદર એક અભ્યાસ કર્યો હતો કે ભાઈ જે કાંઈ વાત કરી હતી એની અંદર છે એ આપણે શું જોયું હતું કે ભાઈ ભૂકંપના જે કાંઈ મોજા હોય છે એ કેટલી ઊંડાઈ આવેલા છે, તો એની અંદર છે ફરીવાર તમને હું વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરું। તો હવે જે કાંઈ ભૂકંપ છે એ માની લો આ એક પૃથ્વી છે, બરાબર છે, હવે અહીંયા જે કાંઈ છે એનું કેન્દ્ર આવેલું છે, તો કોઈ પણ ભૂકંપના મોજા હોય છે ક્યાંથી, તો કે ભાઈ 700 કિલોમીટર છે એટલી ઊંડાઈ છે એ ત્યાંથી અનુભવાતા હોય છે, જે આપણે ગયા તાસની અંદર વાત કરી હતી કે ભાઈ કોઈ પણ જે કાંઈ ભૂકંપ છે એની જે કાંઈ આપણે નોંધણી કરતા હોય તો એ ભૂકંપ છે એ વધારેમાં વધારે આશરે એની ઊંડાઈ કેટલી, તો કે ભાઈ 700 કિલોમીટર સુધીની હોય છે। તો અહીંયા માની લો કે આપણે આ જે કાંઈ અંતર છે એ 700 કિલોમીટર જેટલું બતાવી શકીએ, બરાબર છે, એવું માની લઈએ કે ભાઈ આ કિલોમીટર છે એ કેટલું, તો કે ભાઈ 700 કિલોમીટર, જો અહીંયા નહીં અહીંયા તો એનું સેન્ટર છે પણ અહીંયા જે કહે છે એ 700 કિલોમીટર જેટલું અંતર હશે એવું આપણે માની લઈએ કે ભાઈ આ પૃથ્વી સપાટીનો ઉપરનો ભાગ છે। હવે અહીંથી જેમ જેમ નીચે જઈએ તો અહીંયા પહોંચીએ તો ત્યાં કેટલું ભાઈ 700 કિલોમીટર સુધીની અંતર છે એ આપણે ઊંડાઈ ગયા એવું કહી શકીએ। હવે એની અંદર આપણે જે કાંઈ મોજા વિશે વાત કરતા હતા તો એની અંદર વાત કરતા હતા કે ભાઈ સિસરા મોજા કોને કહેવામાં આવે છે, તો હવે જે કાંઈ આ પૃથ્વી સપાટી છે ત્યાંથી જેમ ઊંડાઈ જઈએ અને અહીંયા આપણે ઊંડાઈ જતા જતા માની લો અહીંયા 60 કિલોમીટરનું અંતર થઈ ગયું, તો આ જે કાંઈ 60 કિલોમીટરનું અંતર છે એને કહેવા, તો કે ભાઈ સિસરા મોજા કહેવામાં આવે છે। ત્યારબાદ અહીંથી ફરીવાર આપણે નીચે જઈએ અને અહીંયા જતા છે એ કેટલું, તો ભાઈ 250 કિલોમીટર થઈ ગયું, તો 250 કિલોમીટરની જે કાંઈ ઊંડાઈ છે ત્યાં કેવા, તો કે ભાઈ મધ્યમ છે એ મોજા અનુભવાય છે, અને 250 થી હજી નીચે હાલો અને ક્યાં, તો કે ભાઈ અહીંયા 700 કિલોમીટર થાય છે, તો અહીંયા જે કાંઈ 700 કિલોમીટર નું અંતર આવ્યું એને કેવા, તો કે ભાઈ ગહન મોજા છે એના નામે આપણે ઓળખીએ છીએ। તો આપણે આ ગયા તાસની અંદર છે એ વાત કરી હતી પણ ફરીવાર મેં કીધું આ સમજાવવા જેવું છે અને ફરીવાર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને માનું છું કે ભાઈ આ બધા જ વિદ્યાર્થીને છે એ સમજમાં આવી ગયું છે। આ ઉપર પૃથ્વીની સપાટી છે, અહીંયા પૃથ્વીનું કેન્દ્ર છે, હવે આપણે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંડાઈએ જઈએ તો માની લો કે 60 કિલોમીટર ઊંડા જઈએ અને ત્યાંથી જો કોઈ મોજા ઉત્પન્ન થાય છે તો એ કેવા હશે, તો કે ભાઈ સિસરા પ્રકારના હશે, ઈથી વધારે ઊંડાઈએ જઈએ તો 60 થી લઈ અને 250 કિલોમીટર સુધી જે કાંઈ મોજાનો અનુભવ થાય છે એ કેવા હશે, તો કે ભાઈ મધ્યમ પ્રકારના હશે,
અને 250 થી લઈ અને 700 કિલોમીટર સુધી જ્યારે ઊંડાઈએ જઈએ ત્યારે જે કાંઈ મોજાનો અનુભવ થાય છે એ આપણને કહેવાય, તો કે ભાઈ ગહન પ્રકારના જે કાંઈ મોજા છે એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે યાદ રાખશું કે ભાઈ ભૂકંપ કેન્દ્ર કોને કહેવામાં આવે છે, કે ભાઈ જ્યાંથી કોઈ પણ પ્રકારનો ભૂકંપ છે એનો ઉદ્ભવ થાય તો એને શું કહીશું, કે ભાઈ જ્યાંથી ઉદ્ભવ થાય છે એને ભૂકંપ કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવામાં આવે છે, તો કે ભાઈ આ જગ્યાએ છે એ ત્યાંની જગ્યાએ છે એ શું થશે, ઉત્પન્ન થયો ત્યાંથી પૃથ્વી સપાટીએ જે કાંઈ છે એ સૌ પ્રથમ અનુભવ થાય, જ્યાંથી ઉદ્ભવ થયો ત્યાંથી એનો તરંગ છે એ સીધો ક્યાં, તો કે ભાઈ અમુક સેકન્ડ ની અંદર પૃથ્વી સપાટી ઉપર પહોંચી જતો હોય છે. તો હવે જ્યાં કાંઈ ત્યાં પહેલો અનુભવ થાય છે એને આપણે ભૂકંપ નિર્ગમન કેન્દ્રના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ આ જે કાંઈ ભૂકંપ છે એ શાની અંદર માપવામાં આવે છે, તો કે ભાઈ રિક્ટર સ્કેલની અંદર માપવામાં આવે છે. આ ભૂકંપ માપવામાં આવે છે એ સાધનનું નામ કયું છે, તો કે ભાઈ ભૂકંપ આલેખક, એને આપણે સિસ્મોગ્રાફના નામે ઓળખીએ છીએ. આવી બધી વાત છે એ આપણે નેક્સ્ટ ક્લાસની અંદર અને અત્યારે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે છે એ આજના તાસની અંદર છે આ જે કાંઈ આલેખક યંત્ર દોરવામાં આવ્યું છે એના વિશે સૌ પ્રથમ છે એ આપણે માહિતી મેળવશું. અહીંયા જે કાંઈ છે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો, ભાઈ આકૃતિ દોરવામાં આવેલી છે. અહીંયા થોડીક આકૃતિ નાની દોરવાની છે, જેના કારણે છે તમને અક્ષર ના સૂઝતા હોય તો તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર છે એ આકૃતિ જોઈ શકો છો. આ જે કાંઈ ભાગ છે એ માની લો કે આ શું છે, અહીંયા સુધી છે એ આ બધી જે કાંઈ છે એ પૃથ્વી આપણી છે. આ પૃથ્વી સપાટીનો જે કાંઈ છે એ ભાગ આવેલો છે, બરાબર છે. હવે અહીંયા શું કરવામાં આવ્યું છે, તો કે ભાઈ અહીંયા જે કાંઈ છે એક મોટો સ્તંભ ઉભો કરવામાં આવશે. ભાઈ આ જે કાંઈ છે એ મોટો શું, તો કે ભાઈ આ થાંભલો ઉભો કરવામાં આવ્યો છે. પૃથ્વી સપાટી ઉપર એક મોટો સ્તંભ ઉભો કરવામાં આવ્યો છે. હવે જે કાંઈ આ પૃથ્વીનો જે કાંઈ મોટો સ્તંભ છે એની સાથે શું કરવામાં આવ્યું છે, તો કે ભાઈ અહીંયા એક લોલક, કે આપણે લોલક કોને કહેવાય, તો ભાઈ એ પોતે છે એ આ રીતે આખી એની પ્રક્રિયા થતી હોય, કે ભાઈ હાઉ છૂટું હોય, તો અહીંયા જે કાંઈ આ સ્તંભ છે એના છેડા ઉપર એક લોલક છે એને શું કરવામાં આવે છે, બાંધવામાં આવે છે. અને અહીંથી જે કાંઈ આનો ભાગ છે એ અહીંયા શું, તો કે ભાઈ છૂટો એનો એક ભાગ રહેલો હોય છે. અને અહીંયા છે એ જે કાંઈ શું થતું હોય છે, ભૂકંપ છે એનું માપક. અહીંથી આપણને ખબર પડશે કે ભાઈ ભૂકંપ છે એ કેટલી તીવ્રતાની ઝડપે આવેલો છે, કે ભાઈ કેટલી તીવ્રતાએ ભૂકંપ આવેલો છે એ ખ્યાલ ક્યાંથી, તો કે ભાઈ ભૂકંપ માપક તરીકેથી આપણને મળે છે. અહીંયા એક કાચ દોરવામાં આવ્યો છે અને અહીંયા જે કાંઈ છે એક ફરતું ડ્રમ, ગોળ એક ડ્રમ દોરવામાં આવ્યું છે. એ ડ્રમ ની અંદર શું હોય છે, કે ભાઈ વ્હાઇટ કલરનો જે કાંઈ છે એ કાગળ ગોળ 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 વીંટાળાયેલો હોય છે, એના કારણે શું થશે. અને અહીંયા જો ભાઈ આ જે કાંઈ અણી જેવો ભાગ છે એ પેન્સિલ છે, આ જે કાંઈ ભાગ છે એ શું છે, તો કે ભાઈ પેન્સિલ છે. હવે અહીંયા આ સ્તંભ દોરવામાં આવ્યો છે, ત્યાંથી આ એક ફરતું એક લોલક દોરવામાં આવ્યું છે, અહીંયા એની જે કાંઈ ધરી છે. હવે આ જે કાંઈ સ્તંભ ઉપર ધ્રુજારી આવશે, આ ધ્રુજારી આ દૃશ્ય એટલે શું થશે, આ પેન્સિલ છે એ પણ દૃશ્ય, અને આ ગોળ 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 એક ડ્રમ ફરતું હોય તો એની ઉપર શું થાય, તો કે ભાઈ એ રીતના લીટા થાય છે, ભાઈ એ રીતનો આલેખ દોરાય છે, આખો એક પ્રકારનો ચાર્ટ દોરાય છે. તો આ રીતે છે એ ભૂકંપ આલેખક છે એ કામ કરે છે. ફરીવાર તમને એકવાર સમજાવી દઉં છું, બરાબર છે. તો સૌપ્રથમ આ જે કાંઈ નીચેનો ભાગ છે એ શું છે, તો કે ભાઈ આ જે કાંઈ ભાગ છે એ પૃથ્વી સપાટી છે, અહીંયા એની ઉપર એક સ્તંભ દોરવામાં આવ્યો છે, ત્યાંથી આ એક લોલક છે એ દોરવામાં આવ્યું છે, અહીંયા એની ધરી દોરવામાં આવી છે. ભૂકંપ જ્યારે અનુભવાય ત્યારે શું થાય, તો કે આ ધરી છે એ ફરવા લાગશે, કે ભાઈ થોડી હલવા મળશે. અને અહીંયા છે એક પેન્સિલ દોરવામાં આવશે, આ જે કાંઈ એની ધ્રુજારી અનુભવે એટલે આ પેન્સિલ છે એ પણ પોતે પોતાની મેળે છે એ હળવા લાગશે. અને અહીંયા જે કાંઈ આ ફરતું ડ્રમ એની અંદર જે કાંઈ છે એ સફેદ કાગળ દોરવામાં આવ્યો છે, અને એની ઉપર શું થશે, તો કે ભાઈ લીટા થવા મળશે. કઈ રીતના લીટા થશે, તો કે ભાઈ માની લો પ્રાથમિક મોજા હોય તો આ રીતના લીટા થાય,
આ રીતના જે કાંઈ લીટા થતા હોય છે ત્યારબાદ એની અંદર જો વધારે માપની અંદર આવવા મળે ભૂકંપ તો આ રીતના જે કાંઈ છે આ રીતના એના તરંગો છે એ ઈ રીતના દોરાતા હોય છે અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ મોજા છે એ કયા પ્રકારના છે કે ભાઈ આ મોજાનો પ્રકાર કેવો છે તો આ રીતનું છે એ શું થશે આ ડ્રમ ઉપર છે એ આખો ચાક દોરાય છે અને એના ઉપરથી ખબર પડશે કે આ સ્થળેથી ભૂકંપ છે એ ઉદ્ભવ્યો અને આ એની તીવ્રતા છે એ કેટલા પ્રમાણની અંદર હતી તો હવે આપણે થોડી વાત કરી લઈએ બરાબર છે આ ભૂકંપ આલેખક એને આપણે સિસ્મોગ્રાફના નામથી ઓળખીએ છીએ અને સિસ્મોગ્રાફ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણને માહિતી આપવામાં આવી છે અને આ જે કઈ સિસ્મોગ્રાફ છે એનો આપણે ઇતિહાસ જોઈએ તો સિસ્મોગ્રાફ શબ્દ છે એ મૂળ ગ્રીક ભાષાનો બરોબર સિસ્મોસ એના ઉપરથી ઉતરી આવ્યો અને સિસ્મોગ્રાફ એવું એનું નામ પડ્યું સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ ભૂકંપનો અભ્યાસ કરતું જે કઈ વિજ્ઞાન છે ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એને કેવું તો કે ભાઈ ભૂકંપ વિજ્ઞાન એવા નામે ઓળખવામાં આવે છે હવે ગ્રીક ભાષાનો સિસ્મોસ જો ભાઈ અહીં લખેલું છે સિસ્મોસ એ શબ્દ ઉપરથી આ શબ્દ બન્યો અને એનો અર્થ શું થાય સિસ્મોગ્રાફનો અર્થ એવો થાય કે ભાઈ ભૂકંપ એવો એનો અર્થ થાય છે ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે આપણને માહિતી મળે છે કે ભાઈ આ જે કઈ ભૂકંપ આલેખક છે એના ઉપરથી આપણને શું છે તો કે ભાઈ ભૂકંપની તીવ્રતા કેટલી છે અને જે કઈ છે એનું જે કઈ ઉદ્ભવ કેન્દ્ર કયું હતું એના વિશે આપણને માહિતી મળે છે તો હવે આપણે વાત કરીએ પાઠ્યપુસ્તક પ્રમાણે તો ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન એવું કહેવામાં આવે છે બરાબર છે હવે ગ્રીક ભાષાના સિસ્મોસ એ શબ્દ ઉપરથી કયો શબ્દ બન્યો તો કે ભાઈ સિસ્મોગ્રાફ એવો શબ્દ બન્યો અને જેનો અર્થ શું થાય છે તો કે ભાઈ ભૂકંપ એવો એનો અર્થ થાય છે ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી આપણને મળે છે બરાબર છે તો આ એની થોડીક આપણે છે એ પ્રાથમિક માહિતી મેળવી કે સિસ્મોગ્રાફ શબ્દ કઈ રીતનો બન્યો એનો અર્થ શું થાય છે એ બધી જ આ પેરેગ્રાફની અંદર માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ જે કઈ આ ભૂકંપ આલેખક આપણે દોર્યું છે એ યંત્ર કઈ રીતનું કામ કરે છે એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે અત્યારની જે કઈ આધુનિક ટેકનોલોજીની અંદર આવા યંત્ર રહ્યા નથી એની અંદર પણ ઘણા બધા સુધારા વધારા થઈ અને નવા યંત્રો છે એનો ઉદ્ભવ થયેલો છે પરંતુ આ પાઠ્યપુસ્તક પ્રમાણે આપણને આપ્યું છે એટલે આપણે એ રીતે દોરવાનું રહેશે આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે આનો મુખ્ય ભાગ શું છે તો કે ભાઈ અહીંયા જે કઈ આ સ્તંભ સાથે જોડાયેલો લટકતો ભાગ આ લોલક છે એ એનો મુખ્ય ભાગ છે બરાબર છે તેનો ઉપરનો ચેડો એક સ્તંભ સાથે બાંધેલો છે જો ભાઈ આ લોલક છે એનો ઉપરનો ભાગ છે એ ક્યાં તો કે ભાઈ આ સ્તંભ સાથે છે એ એની સાથે જોડાયેલો છે કે ભાઈ બાંધેલો છે બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે અને આ જે કઈ બીજો છેડો છે એ આ રીતની લોલકની ગતિ થાય એટલા માટે હલનચલન માટે શું રહે છે કે ભાઈ એને છૂટો રાખવામાં આવે છે તેની સાથે એક પેન જોડેલી હોય છે અહીંયા જે કઈ છે એ આ પેન એની સાથે છે એ જોડેલી હોય છે હવે શું થશે કે ભાઈ બીજો છેડો નળાકાર કે જેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટળાયેલો હોય છે તેની સાથે સ્પર્શ કરતો હોય છે અહીંયા જો ભાઈ સ્પર્શ કરે છે અને અહીંયા એક ફટુ ડ્રમ છે એનો જે કઈ ગ્રાફ વીંટળાયેલો છે એની સાથે શું કરે છે ભાઈ સ્પર્શ કરતો હોય છે તેનો સંબંધ છે એક ઘડિયાળ સાથે પણ જોડાયેલો છે તેનો સંબંધ આ જે કઈ યંત્ર છે એની અંદર એક ઘડિયાળ પણ મૂકવામાં આવી છે જેના કારણે શું થાય કે ભાઈ આપણને એક્ઝેક્ટ ખબર રહે કે આ સમયે આટલો ભૂકંપ અને આટલી તીવ્રતાની ગતિએ જે કઈ ભૂકંપ છે એ આવેલો હતો એટલા માટે એની સાથે એક ઘડિયાળ પણ જોડાયેલી હોય છે ભૂકંપના સમયે કંપન વેગ પ્રમાણે નળાકાર પર વીંટાળેલા કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે અને જ્યારે ક્યાંય છે એ આયા જ્યારે ભૂકંપ આવે ત્યારે એ નાના મોટા કદની આ રીતની જે કઈ રેખાઓ છે બરાબર છે એ રીતની જે કઈ રેખાઓ છે એ દોરાતી હોય છે અને ઘડિયાળ સાથે જોડાણ હોવાના કારણે સમય પણ નોંધાય છે
અને આ જે કાય લોલક છે એની સાથે ઘડિયાળ હોવાથી આપણને પરફેક્ટ સમયની પણ ખબર પડતી હોય છે। જુદા જુદા સ્થળોએ રાખેલા ભૂકંપ આલેખક ઉપર નોંધાયેલા ભૂકંપ આલેખની સરખામણી કરતા ભૂકંપ ઉદ્ભવ સ્થાન તથા ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે। હવે માત્ર એક જ જગ્યાએ આ ભૂકંપ કેન્દ્ર જે આલેખક છે એ મૂકવામાં આવેલું હોતું નથી। ગુજરાતની અંદર ત્રણ જગ્યાએ છે આ ભૂકંપ આલેખક કેન્દ્ર આવેલા છે, જ્યારે ભારતની અંદર આપણે છે એ પણ જોઈશું। તો એના કારણે શું થશે કે ભાઈ અલગ અલગ જગ્યાએ આ બધા યંત્ર મૂકવામાં આવેલા છે, એટલે ભૂકંપ આલેખો અને એની સરખામણી કરતા ભૂકંપનું જે કાંઈ ઉદ્ભવ સ્થાન છે એના વિશે આપણને શું મળે છે, તો કે ભાઈ જાણકારી મળે છે। હવે ભારતની અંદર આ કયા કયા કઈ કઈ જગ્યાએ છે એ આ રીતના ભૂકંપ આલેખક મૂકવામાં આવેલા છે, તો કે ભારતની અંદર મુંબઈ, કોલકાતા, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને દિલ્હી, દેહરાદૂન અને હૈદરાબાદ આ પાંચ સ્થળ એવા છે કે ભાઈ ત્યાં છે એ શું છે કે આવા નિર્ગમન સોરી જે કઈ છે એ ભૂકંપ આલેખક યંત્ર છે એ મૂકવામાં આવેલા છે। ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ગુજરાતની અંદર એક રાજકોટ છે, બીજું વડોદરા છે અને ત્રીજું કયું, તો કે ભાઈ ગાંધીનગર, આ ત્રણ જગ્યાએ છે એ ભૂકંપ આલેખક યંત્ર છે એ મૂકવામાં આવેલા છે। આપણા માટે ખાસ અગત્યનું બની રહે, આપણે જનરલ નોલેજ માટે પણ અગત્યનું બની રહે કે ભાઈ ગુજરાતની અંદર છે એ ભૂકંપ આલેખક યંત્ર કઈ જગ્યાએ છે, તો કે ભાઈ રાજકોટ આવશે, વડોદરા આવશે અને ગાંધીનગર, આ ત્રણ સ્થળ એવા છે કે ભાઈ જ્યાં ભૂકંપ આલેખક કેન્દ્ર મૂકવામાં આવેલા છે। જ્યારે ભારતની અંદર છે એ દિલ્હી છે, કલકત્તા છે, મુંબઈ છે, દેહરાદૂન છે અને હૈદરાબાદ, એ સ્થળ એવા છે કે ભાઈ ત્યાં છે એ આ ભૂકંપ આલેખક કેન્દ્ર છે એ મૂકવામાં આવેલા છે। ત્યારબાદ હવે આવતા તાસની અંદર ભૂકંપના જે કઈ મોજા છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આજના દિવસે આપણે આટલું જોયું કે ભાઈ ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહેવામાં આવે છે। ગ્રીક ભાષાની અંદર સિસ્મોસ, સિસ્મોસ એના નામ ઉપરથી સિસ્મોગ્રાફ એવો આખો શબ્દ બન્યો, અને આ જે કાંઈ સિસ્મોગ્રાફ શબ્દ બન્યો એનો અર્થ શું થાય, તો કે ભાઈ ભૂકંપ એવો એનો અર્થ થાય છે। અને ભૂકંપ આલેખક દ્વારા શું થાય, તો કે ભાઈ ભૂકંપની જે કાંઈ તીવ્રતા હશે અને એનો ઉદ્ભવ કેન્દ્ર છે એના વિશે આપણને માહિતી મળે છે। ફરીવાર એકવાર આપણે ભૂકંપ આલેખક વિશે વાત કરી લઈએ, અહીંયા એક સ્તંભ દોરવામાં આવ્યો છે, એની સાથે લોલક બાંધવામાં આવ્યું છે, લોલકનો એક છેડો છે આ સ્તંભ સાથે બાંધી દેવામાં આવ્યો છે, બીજો છેડો હશે એ આ રીતનો સૂટો હશે, અહીંયા જે કાંઈ છે ભૂકંપ માપક છે, અહીંયા એક પેન અથવા પેન્સિલ દોરવામાં આવી છે, અહીંયા એક આ ફરતું ડ્રમ હશે, ડ્રમની અંદર કાગળ વિતરાયેલો હશે, અહીંયા જ્યારે ભૂકંપ અનુભવાય ત્યારે આ સ્તંભ ધ્રુજવા લાગે છે, જેના કારણે શું થશે આ પેન છે એ પણ ધ્રુજવા લાગશે, અને આ જે કાંઈ ફરતું ડ્રમ છે એની અંદર ચાક દોરાતો હશે, આ રીતના જે કાંઈ મોજા છે એની અંદર બતાતા હશે, અને આખો એક ગ્રાફ તૈયાર કરવામાં આવે છે। અને ભારતની અંદર આ જે કઈ છે એ આટલા સ્થળો ઉપર છે, ગુજરાતની અંદર ત્રણ સ્થળો ઉપર છે એ આવા યંત્ર મૂકવામાં આવ્યા છે, અને જેના ઉપરથી આપણને ખબર પડી શકે કે ભાઈ કેટલી તીવ્રતા એ ક્યાં કેટલો ભૂકંપ આવેલો હતો। તો હવે આવતા તાસની અંદર છે એ આપણે વધારે માહિતી આના વિશે મેળવશું।